Hello everyone, welcome to Engineering Education. I am Brit Trivedi and I am come with the new session of Manufacturing Engineering 2. Jeno subject code che 3341901 jeno part 2 એટલે કે ઓલરેડી એક પાર્ટ કવર કરી દીધો છે જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ના ક્વેશ્ચન્સ ને કવર કરી ગયા હતા તો આ જે પાર્ટ 2 છે જેની અંદર આપણે 20 એમસીક્યુ ક્વેશ્ચન ને ડિસ્કસ કરવાના છે જે તમારું ચેપ્ટર બેઝિક મશીન ટૂલ 1 છે તેના રિલેટેડ છે તો સ્ટાર્ટ કરીએ આજનો ડિસ્કશન ક્વેશ્ચન નંબર 13 What is the necessary condition for turning? કે ટર્નિંગ ઓપરેશન તમારે પરફોર્મ કરવું હોય તો તેના માટે કઈ કન્ડિશન જે છે તે નેસેસરી એટલે કે જરૂરિયાત છે તે તો હોવી જોઈએ ઓપ્શન એ The hardness of cutting tool and the material of workpiece should be the same એટલે કે કટિંગ ટૂલ જે છે તેની હાર્ડનેસ અને વર્કપીસ નું મટીરીયલ છે તેની હાર્ડનેસ સેમ હોવી જોઈએ ઓપ્શન બી The material of the workpiece should be harder than the cutting tool કે વર્કપીસ નું જે મટીરીયલ છે તે કટિંગ ટૂલ કરતા હાર્ડ હોવું જોઈએ ઓપ્શન સી કટિંગ ટૂલ શુડ બી હાર્ડર ધેન ધ મટીરીયલ ઓફ ધ વર્કપીસ કે કટિંગ ટૂલ જે છે તે વર્કપીસના મટીરીયલ કરતા હાર્ડ હોવું જોઈએ અને ડી નન ઓફ ધી એબો ઉપરમાંથી એક હોય નહીં સો ક્વેશ્ચન નંબર 13 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી એટલે કે કટિંગ ટૂલ જે છે તમારું વર્કપીસ કરતા હાર્ડ હશે ત્યારે તમે વર્કપીસ પરથી મટીરીયલને રિમૂવ કરી શકશો સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઈઝી ક્વેશ્ચન હતો આ ક્વેશ્ચન નંબર 14 કે વિચ ટાઈપ ઓફ સરફેસ ઇઝ પ્રોડ્યુસ ઇન ફેસિંગ ઓપરેશન તમે જ્યારે ફેસિંગ ઓપરેશનને પરફોર્મ કરો છો ત્યારે કઈ ટાઈપની સરફેસ જે છે તે પ્રોડ્યુસ થાય છે જનરેટ થાય છે એટલે કે બને છે ઓપ્શન એ ફ્લેટ સરફેસ ઓપ્શન બી ટેપર સરફેસ ઓપ્શન સી સિલિન્ડ્રિકલ સરફેસ અને ઓપ્શન ડી નન ઓફ ધી એબો ઉપરમાંથી કોઈ નહીં સો ક્વેશ્ચન નંબર 14 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ એટલે કે ફ્લેટ સરફેસ જે છે તે ફેસિંગ ઓપરેશન દરમિયાન પ્રોડ્યુસ થાય છે સો ક્વેશ્ચન નંબર 14 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન એ ફ્લેટ સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 15 વિચ ટાઈપ ઓફ ફીડ ઇઝ નીડેડ ઇન ફેસિંગ ઓપરેશન તમે જ્યારે ફેસિંગ ઓપરેશન કરો છો ત્યારે તમારે કઈ ટાઈપની ફીડ જોઈએ આપણને ખબર જ છે ક્રોસ સ્પીડ આવે ટ્રાન્સવર્સ સ્પીડ આવે લોન્જિટ્યુડિનલ ફ્રીઝ આવે સો ઓપ્શન એ ટ્રાવર્સિંગ ફીડ ઓપ્શન બી બોથ ક્રોસ અને ટ્રાવર્સિંગ ફીડ ઓપ્શન સી લોન્જિટ્યુડિનલ ફીડ અને ઓપ્શન ડી ક્રોસ ફીડ તો ફેસિંગ ઓપરેશન પરફોર્મ કરવું હોય ત્યારે આપણે કઈ ફીડની જરૂરિયાત હોય છે તો કે ઓપ્શન ડી એટલે કે ક્રોસ ફીડની રિક્વાયરમેન્ટ હોય છે સો ક્વેશ્ચન નંબર 15 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી એટલે કે ક્રોસ ફીડ સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 16 કે વુડ વર્કિંગ લેથ ઇઝ અ ટાઈપ ઓફ કે જે વુડ એટલે કે લાકડા ઉપર આપણે જ્યારે કામ કરીએ છીએ તે કયા પ્રકારનો લેથ છે ઓપ્શન એ સ્પીડ લેથ ઓપ્શન બી એન્જિન લેથ ઓપ્શન સી સેન્ટર લેથ અને ઓપ્શન ડી સ્પેશિયલ પર્પઝ લેથ સો ક્વેશ્ચન નંબર 16 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ એટલે કે વુડ વર્કિંગ લેથ જે છે તે સ્પીડ લેથ પ્રકારનો છે કોનો ટાઈપ છે સ્પીડ લેથનો ટાઈપ છે સો ક્વેશ્ચન નંબર 16 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 17 ટ્રાવર્સિંગ ઓફ ટૂલ પેરેલલ ટુ ધ એક્સિસ ઓફ ધ જોબ કે તમે જે ટૂલ જે છે તેની ટ્રાવર્સિંગ ડાયરેક્શનમાં એટલે કે પેરેલલ ટુ જે જોબની એક્સિસ છે તેના પેરેલલ ડાયરેક્શનમાં તમે જ્યારે ટૂલને મૂવ કરો તો તેને શું કહેવાય ઓપ્શન એ ક્રોસ ફીડ ઓપ્શન બી પોથ અને ક્રોસ એન્ડ ટ્રાવર્સિંગ ફીડ ઓપ્શન સી લોન્જિટ્યુડિનલ ફીડ અને ઓપ્શન ડી નન ઓફ ધી એબો સો ક્વેશ્ચન નંબર 17 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી એટલે કે લોન્જિટ્યુડિનલ ફીડ કે જ્યારે ટૂલ જે છે તે વર્કપીસની એક્સિસને પેરેલલ મૂવ કરે છે તો તેવી ફીડને કઈ કહેવાય લોન્જિટ્યુડિનલ ફીડ કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર 18 વિચ ટાઈપ ઓફ ફીડ ઇઝ નીડેડ ઇન ટર્નિંગ ઓપરેશન જ્યારે આપણે ટર્નિંગ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ ત્યારે આપણે કઈ ફીડની જરૂરત પડે છે ઓપ્શન એ લોન્જિટ્યુડિનલ ફીડ ઓપ્શન બી ક્રોસ ફીડ ઓપ્શન સી બોથ એ અને બી એટલે કે લોન્જિટ્યુડિનલ અને ક્રોસ બંનેની અને ઓપ્શન ડી નન ઓફ ધી એબો ઉપર આપેલામાંથી એક હોય નહીં સો ક્વેશ્ચન નંબર 18 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ એટલે કે જ્યારે આપણે ટર્નિંગ ઓપરેશન પરફોર્મ કરીએ છીએ લેથ મશીન ઉપર ત્યારે આપણે લોન્જિટ્યુડિનલ ફીડની જરૂરત પડે છે કે જે વર્કપીસની એક્સિસને પેરેલલ હોય છે પેરેલલ એટલે કે સમાંતર સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 19
which type of surface can be produced by lathe machine? આપણું જે lathe machine છે તેના દ્વારા કઈ સરફેસ પ્રોડ્યુસ કરવામાં આવે છે? ઓપ્શન એ ફ્લેટ સરફેસ, ઓપ્શન બી સિલિન્ડ્રિકલ સરફેસ, ઓપ્શન સી કર્વ લિનિયર સરફેસ ને ઓપ્શન ડી ઓલ ઓફ ધી એબવ, ઉપર આપેલા બધા જ. સો આપણે લેથ, આપણને આન્સર ખબર જ છે કે જ્યારે આપણે લેથ મશીન ઉપર વર્ક કરીએ છીએ ત્યારે આપણે જુદી જુદી ઘણી બધી પ્રકારની સરફેસીસને પ્રોડ્યુસ કરી શકીએ છીએ, એટલે કે ડિફરન્ટ ડિફરન્ટ ઓપરેશનને આપણે લેથ મશીનની ઉપર પરફોર્મ કરી શકીએ છીએ. સો ક્વેશ્ચન નંબર 19 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી, એટલે કે ઓલ ઓફ ધી અબોવ. આપણે ફ્લેટ સરફેસ પ્રોડ્યુસ કરી શકીએ છીએ, સિલિન્ડ્રિકલ કરી શકીએ છીએ અને કર્વ લિનિયર બી કરી શકીએ છીએ. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 20. Which type of lathe is also known as a center lathe? કે નીચેના પેલામાંથી કયા પ્રકારનો લેથ જે છે તેને આપણે સેન્ટર લેથ બી બોલી શકીએ છીએ? ઓપ્શન એ બેન્ચ લેથ, ઓપ્શન બી રૂમ લેથ, ઓપ્શન સી કેપ્સ્ટન લેથ અને ઓપ્શન ડી એન્જિન લેથ. સો ક્વેશ્ચન નંબર 20 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી, એટલે કે એન્જિન લેથ જે છે તેને આપણે સેન્ટર લેથ બી બોલી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 21. બેલ ડ્રાઈવ લેથ ઇઝ અ ટાઈપ ઓફ, કે આપણે જ્યાં બેલ ડ્રાઈવનો યુઝ કરીએ છીએ કોની અંદર, કે જે આપણે સ્પિન્ડલ જે છે તેને મૂવ કરવા માટે, તેને ફેરવવા માટે, તેને રિવોલ્યુશન આપવા માટે, તો તે જે છે તે કયા પ્રકારનો લેથ છે? ઓપ્શન એ સ્પીડ લેથ છે, ઓપ્શન બી એન્જિન લેથ છે, ઓપ્શન સી સેન્ટર લેથ છે અને ઓપ્શન ડી સ્પેશિયલ પર્પઝ લેથ. સો ક્વેશ્ચન નંબર 21 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી, એટલે કે સેન્ટર લેથ, કે જે બેલ ડ્રાઈવ લેથ જે છે તે આપણે કેનો પ્રકાર છે, તે સેન્ટર લેથનો પ્રકાર છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 22. ગિયર્ડ લેથ ઇઝ અ ટાઈપ ઓફ, જેમ બેલ ડ્રીવન હતું તેવી જ રીતે ગિયર્ડ ટાઈપ જે છે તે કયા પ્રકારનો લેથ છે? ઓપ્શન એ સ્પીડ, બી એન્જિન, સી સેન્ટર અને ડી સ્પેશિયલ પર્પઝ. સો ક્વેશ્ચન નંબર 22 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી, એટલે કે એન્જિન લેથનો પ્રકાર છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 23. સ્પિન્ડલ ઇઝ ફિટેડ વિથ, સ્પિન્ડલ જે છે તેને કોની સાથે ફિટ કરવામાં આવે છે? ઓપ્શન એ ચક અને ફેસ પ્લેટ બંને સાથે, બેમાંથી કોઈ પણ. ઓપ્શન બી ચક સાથે જ ફિટ થાય છે, ઓપ્શન સી ખાલી ફેસ પ્લેટ સાથે જ ફિક્સ થાય છે અને ઓપ્શન ડી નન ઓફ ધી એબો, ઉપર આપેલામાંથી કોઈ નહીં. સો ક્વેશ્ચન નંબર 23 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, એટલે કે આપણે સ્પિન્ડલને ચોક સાથે બી ફિટ કરી શકીએ છીએ અને ફેસ પ્લેટ જે છે તેની સાથે બી ફિટ કરી શકીએ છીએ. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 24. કે સ્પિનિંગ લેથ ઇઝ અ ટાઈપ ઓફ, કે જે સ્પિનિંગ ટાઈપનો લેથ જે છે તે કોનો પ્રકાર છે? ઓપ્શન એ એન્જિન, ઓપ્શન એ સ્પીડ, સોરી ઓપ્શન બી એન્જિન, ઓપ્શન સી સેન્ટર અને ઓપ્શન ડી સ્પેશિયલ પર્પઝ લેથ. સો ક્વેશ્ચન નંબર 24 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, એટલે કે સ્પીડ લેથ. આપણું જે સ્પિનિંગ ટાઈપનો લેથ જે છે તે સ્પીડ લેથનો પ્રકાર છે, એટલે ક્વેશ્ચન નંબર 24 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 25. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફિટેડ ઓન ધ બેડ, કે નીચે આપેલામાંથી કઈ વસ્તુ જે છે તેને આપણે બેડની ઉપર ફિટ કરી શકીએ છીએ? ઓપ્શન એ હેડ સ્ટોક, ઓપ્શન બી ટેલ સ્ટોક, ઓપ્શન સી નન ઓફ ધી એબવ, ઉપર આપેલામાંથી એક નહીં અને ડી હેડ સ્ટોક અને ટેલ સ્ટોક બંનેને આપણે બેડ પર ફિટ કરી શકીએ છીએ. સો ક્વેશ્ચન નંબર 25 નો આન્સર તમને ખબર છે, ઇઝી ક્વેશ્ચન છે. ડી એટલે કે હેડ સ્ટોક અને ટેલ સ્ટોક બંનેમાં આપણે બેડને ફિટ કરી શકીએ, બંને વસ્તુ આપણે બેડ ઉપર ફિટ કરી શકીએ છીએ. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 26. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પાર્ટ ઓફ બેડ, કે આપ નીચે આપેલા ઓપ્શનમાંથી કયો જે છે તે બેડનો પાર્ટ છે? એ વી સ્લાઇડ, બી હેડ સ્ટોક, સી મશીન વેઝ અને ડી ઓલ ઓફ ધી એબવ, ઉપરના આપેલા બધા જ. સો ક્વેશ્ચન નંબર 26 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી, એટલે કે વી સ્લાઇડ, હેડ સ્ટોક અને મશીન વેઝ આ બધા જ જે છે તે બેડના પાર્ટ છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 26 નો કરેક્ટ આન્સર ઓપ્શન ડી, એટલે કે ઓલ ઓફ ધી એબવ. ક્વેશ્ચન નંબર 27. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સપોર્ટેડ બાય અ હેડ સ્ટોક, કે નીચે આપેલામાંથી કયું જે છે તેને હેડ સ્ટોક જે છે તે સપોર્ટ કરે છે? ઓપ્શન એ સ્પિન્ડલ, ઓપ્શન બી સ્પિન્ડલ બેરિંગ, ઓપ્શન સી સ્પીડ ચેન્જ મિકેનિઝમ અને ઓપ્શન ડી ઓલ ઓફ ધી એબવ, ઉપર આપેલામાંથી બધા જ.
સો ક્વેશ્ચન નંબર 27 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી, એટલે કે ઓલ ઓફ ધી એબોવ, સ્પિન્ડલ, સ્પિન્ડલ બેરિંગ અને સ્પીડ ચેન મિકેનિઝમ, આ બધા જ જે છે તે હેડ સ્ટ્રોકને સપોર્ટ કરે છે, હેડ સ્ટ્રોક જે છે તે તેમને સપોર્ટ કરે છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 28. ધ બોડી ઓફ ધ ટેલ સ્ટોક કેન બી એડજસ્ટેડ બાય ક્લેમ્પિંગ વિથ ધ હેલ્પ ઓફ, કે આપણી ટેલ સ્ટોકની જે બોડી છે તમે તેને ક્લેમ્પ એટલે કે પકડાવી શકો છો કોની મદદથી? ઓપ્શન એ બોલ્ટ અને પ્લેટ બંનેની મદદથી, ઓપ્શન બી ખાલી બોલ્ટની મદદથી, ઓપ્શન સી ખાલી પ્લેટની મદદથી અને ઓપ્શન ડી ઓલ ઓફ ધી એબવ, ઉપર આપેલાના બધા જ ઓપ્શન. સો ક્વેશ્ચન નંબર 28 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, એટલે કે તમે બોલ્ટ અને પ્લેટ બંને વડે ટેલ સ્ટોકને એડજસ્ટ કરીને ક્લેમ્પ એટલે કે પકડાવી શકો છો. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 29. ફોર પરફોર્મિંગ વિચ કાઇન્ડ ઓફ ઓપરેશન ઇટ ટેલ સ્ટોક હોલ્ડ ધ ટૂલ, કે નીચેનામાંથી તમે કયો ઓપરેશનને પરફોર્મ કરો ત્યારે ટેલ સ્ટોક જે છે તેની પાસે ટૂલ હોય છે? ઓપ્શન એ ડ્રિલિંગ ઓપરેશન, ઓપ્શન બી રીમિંગ ઓપરેશન, ઓપ્શન સી ટ્રેપિંગ ઓપરેશન અને ઓપ્શન ડી ઓલ ઓફ ધી એબવ, ઉપર આપેલામાંથી દરેક. સો ક્વેશ્ચન નંબર 29 જે છે તેનો કરેક્ટ આન્સર છે ડી, એટલે કે ઓલ ઓફ ધી એબવ. જ્યારે ડ્રિલિંગ કરતા હો ત્યારે બી ટૂલ જે છે તે ટેલ સ્ટોક પાસે હશે, રીમિંગ ઓપરેશન કરતા હશો ત્યારે બી ટૂલ જે છે તે ટેલ સ્ટોક પાસે હશે અને ટેપિંગ ઓપરેશન કરતા હશો ત્યારે બી ટૂલ જે છે તે ટેલ સ્ટોક પાસે પકડાવેલું હશે. સો ક્વેશ્ચન નંબર 29 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર ડી, એટલે કે ઓલ ઓફ ધી એબવ. ક્વેશ્ચન 30. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ટાઈપ ઓફ સેન્ટરિંગ લેથ, કે નીચે આપેલામાંથી કયો સેન્ટરિંગ પ્રકારના લેથનો ટાઈપ છે? ઓપ્શન એ ડેડ સેન્ટર, ઓપ્શન બી લાઈવ સેન્ટર, ઓપ્શન સી ન્યુટ્રલ સેન્ટર અને ઓપ્શન ડી નન ઓફ ધી એબવ. સો ઓપ્શન એ અને બી જે બે સારા ઓપ્શન છે, એટલે કે ડેડ સેન્ટર અને લાઈવ સેન્ટર, આની પહેલાના સેશનમાં બી આપણે ડિસ્કસ કર્યા હતા શું ડિફરન્સ છે ડેડ સેન્ટર અને લાઈવ સેન્ટરની હશે વચ્ચે, કે ડેડ સેન્ટર જે છે તે રોટેટ, તેની અંદર કોઈ પણ પ્રકારની મોશન હશે નહીં. એટલે કે જો હું લેથ મશીનનું એક્ઝામ્પલ લઉં તો ટેલ સ્ટોક જે છે તે ડેડ સેન્ટર છે અને હેડ સ્ટોક જે છે જ્યાં આપણે સ્પિન્ડલ હોય છે, સ્પિન્ડલ જે મોટર સાથે કનેક્ટ હોય છે એટલે જે પુલી ઉપર ફરે છે, જે શાફ્ટને મોશન મળે છે, તો તેને હિસાબે સ્પિન્ડલ આપણું ફરે છે એટલે કે ચક ફરશે અથવા તો ફેસ પ્લેટ ફરશે, તો તેને આપણે લાઈવ સેન્ટર એટલે કે હેડ સ્ટોકને આપણે લાઈવ સેન્ટર બોલીએ છીએ અને ટેલ સ્ટોકને આપણે ડેડ સેન્ટર બોલીએ છીએ અને ઓપ્શન સી ન્યુટ્રલ સેન્ટર. સો ક્વેશ્ચન નંબર 30 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર સી, એટલે કે ન્યુટ્રલ સેન્ટર. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 31. હાઉ મેની ટાઈપ્સ ઓફ મોમેન્ટ આર પોસિબલ ઇન કેરેજ, આપણું જે કેરેજ હોય છે તેની અંદર કેટલા પ્રકારની મોમેન્ટ જે છે આપણને પોસિબલ છે? ઓપ્શન એ બે પ્રકારની, ઓપ્શન બી ત્રણ પ્રકારની, ઓપ્શન સી પાંચ પ્રકારની અને ઓપ્શન ડી છ પ્રકારની. સો ક્વેશ્ચન નંબર 31 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર બી, એટલે કે ત્રણ પ્રકારની, જે આપણે ફીડના વેમાં આપીએ છીએ ટૂલને, એટલે કે વર્કપીસ ઉપર ઓપરેશન પરફોર્મ થાય છે. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 32. વિચ ઓફ ધ ફીડ ઇઝ ઓલવેઝ ડન પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ ઓફ ધ વર્ક, કે નીચે આપેલામાંથી કઈ ફીડ છે તે હંમેશાને માટે વર્કપીસની જે ડાયરેક્શન છે તેને પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રી પર આપતા હશે? ઓપ્શન એ ક્રોસ ફીડ, ઓપ્શન બી એન્ગ્યુલર ફીડ, ઓપ્શન સી લોન્જિટ્યુડનલ ફીડ અને ઓપ્શન ડી બોથ એ અને બી, એટલે કે ક્રોસ ફીડ અને એન્ગ્યુલર સ્પીડ બંને. સો ક્વેશ્ચન નંબર 32 જે છે તેનો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, એટલે કે આપણે જ્યારે ક્રોસ ફીડ જે છે જ્યારે આપણે મશીનને ક્રોસ ફીડ આપી છીએ તે હંમેશાને માટે વર્કપીસની પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રીની ડાયરેક્શનમાં આપતા છીએ. સો ક્વેશ્ચન નંબર 32 નો કરેક્ટ આન્સર છે ઓપ્શન નંબર એ, એટલે કે ક્રોસ ફીડ. સો ગાઈઝ આ હતું આજનું આપણું સેશન. જો તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઇક કરજો, મેક્સિમમ શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દીધી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ, પ્રેસ ધી બેલ આઇકન જેથી જ્યારે નવો વિડીયો આવે તો તેની નોટિફિકેશન તમને મળી શકે. આઈ હોપ તમને આ સેશન પસંદ આવ્યું હશે અને તમને મારા એમસીક્યુ બી યુઝફુલ વર્ક થતા હશે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ કીપ કનેક્ટ વિથ અસ.